એક ખેડૂત તરીકે હું તમને વાત કરવા જઈ રહ્યો છું, તો બરાબર ધ્યાનથી સાંભળજો કે ભલે ખેડૂત છું છતાં પણ મારે મારી વાત કહેવી પડે છે કે બજારમાંથી તમે જે શાકભાજી લાવો છો એ શાકભાજીમાં ત્રણ શાકભાજી એવા છે કે એ તમારા શરીરની અંદર સ્લો પોઈઝન આપી રહ્યા છે. એ ત્રણ શાકભાજી બરાબર સાંભળી લેજો. એક છે રીંગણ, બીજું છે કોબીજ અને ત્રીજું છે ફ્લાવર. મિત્રો, આ ત્રણ શાકભાજી ઉપર એટલી બધી પેસ્ટિસાઇડ એના ઉપર નાખવામાં આવે છે, ખેડૂતો પેસ્ટિસાઇડ છાંટે છે, કે એ પેસ્ટિસાઇડ રેઝિસ્ટન્ટ થતી 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 જાય છે. તો હવે છેલ્લે તો સાયપરમેથ્રિન કરીને નવી પેસ્ટિસાઇડ જે આવી છે, જે ઈયળોને મારવા માટેની હાઈડોજની એ દવા છંટાઈ છે. મિત્રો, આમાં અમારો ખેડૂતોનો કોઈ દોષ નથી, અમારી ખેડૂતોની એક મજબૂરી છે. કારણ કે આ ત્રણ જે શાકભાજી છે એમાં કુદરતી જીવાતનો ઉપદ્રવ એટલો બધો છે, જો અમે દવા ના છાંટીએ તો અમારે એમાંથી એક પણ પૈસો અમને નફો નહીં મળે અને અમારો પાક ખલાસ થઈ જાય. મિત્રો, ખેડૂત પાયમાલ થઈ જાય. ટૂંકમાં ખેડૂતે આ ત્રણની ખેતી કરવાની બંધ કરી દેવી પડે. અને તમે માર્કેટમાં તમે કોઈ દિવસ રીંગણ, ફ્લાવર કે કોબીજ ખાઈ શકો નહીં. તો મિત્રો, આ જે સ્લો પોઈઝન છે એ સ્લો પોઈઝનમાંથી કેવી રીતે બચી શકાય એ ઉપાય બતાવવા હું તમને જઈ રહ્યો છું, એટલે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. નંબર એક છે કોબી, અરે નંબર એક છે રીંગણ. રીંગણ આપણે લઈએ તો મિત્રો, રીંગણમાં એટલી બધી ઈયળો પડે છે. તમે બજારમાંથી રીંગણ લાવતા હશો તો તમે કદાચ 500 ગ્રામ રીંગણ લાયા હશો તો એમાંથી એક રીંગણ સડેલું નીકળશે, એને સમારશો તો એમાંથી એક ઈયળ તો ફરજિયાત નીકળશે. આટલી બધી દવાઓ છાંટવા છતાં પણ એમાં એટલી બધી ઈયળો પડે છે. મિત્રો, હવે ખેડૂતને તો ખબર નથી, સવારે દવા છાંટે છે, પેસ્ટિસાઇડ છાંટે છે, બપોરે રીંગણ તોડે છે, સાંજે પેક થાય છે, રાત્રે માર્કેટમાં જાય છે અને સવારે ઉઠીને તમે ખરીદીને લાવો છો અને એનું શાક બનાવો છો. મિત્રો, એની ઉપર જે દવા છાંટી છે સ્લો પોઈઝન છે, એમાંથી બચવાનો સરળ રસ્તો હું બતાવું છું. બજારમાંથી 1 કિલો ફટકડી લઈને ઘેર મૂકી રાખજો. 1 કિલો ફટકડી ઘેર લઈને મૂકી રાખવાની, 500 ગ્રામ રીંગણ લાયા હોય તો 1 લિટર જેટલું, 1.5 લિટર જેટલું પાણી બરાબર ગરમ કરવાનું. એ ગરમ કરેલા પાણીમાં એક ટુકડો, નાનો ટુકડો ફટકડીનો તમારે નાખી દેવાનો. એ ટુકડો તમારે 1.5-2 મિનિટ રાખવાનો, પછી એ ટુકડો કાઢી લેવાનો. એટલે એ તમારું જે આખું જે ફટકડીવાળું પાણી છે એ પાણી તમારું એન્ટીબેક્ટેરિયલ પાણી થઈ ગયું, એન્ટી પોઈઝન પાણી થઈ ગયું. કેમ કે ફટકડીનો ગુણ છે, એટલે એ જે પાણી રહ્યું એ પાણીમાં બધા રીંગણ તમારે નાખી દેવાના. 5 થી 10 મિનિટ રીંગણ એમાં રહેવા દો તમે. અને રીંગણ કાઢ્યા પછી એમાંથી રીંગણ કાઢો એટલે બીજું 1.5 લિટર સાદું ગરમ પાણી રાખવાનું. એ સાદા ગરમ પાણીમાં તમારે રીંગણ નાખી દેવાના. પછી 5-10 મિનિટ રહેવા દો. 5-10 મિનિટ રહેવા દઈ અને 1-1 રીંગણ કાઢી અને કોટનના ટુવાલથી, એના ટુકડાથી એ રીંગણને તમે બરાબર સાફ કરી અને કોરા કરી નાખો. ત્યાર પછી એ રીંગણને તમે સમારો અને સમારી અને તૈયાર કરો શાક માટે. ત્યારે ઠંડા પાણીમાં એને 5-10 મિનિટ રહેવા દઈ અને પછી એને કાઢી લેવાના અને એને પછી નિતારી નાખો. અને એ પાણી નિતારી અને પછી એ જે તમારું સમારેલું શાક છે એ તમારા શાક માટે એ તૈયાર થઈ ગયું. મિત્રો, રીંગણની આ પ્રોસેસ કરશો તમે તો એની અંદર જે પેસ્ટિસાઇડ છે, જે ધીમું ઝેર છે, જે આપણે સ્વાસ્થ્યને આરોગ્યને નુકસાન કરતા છે, એમાંથી તમે 100% બચી શકશો. મિત્રો, હવે નંબર 2 આવે છે કોબીજ. કોબીજ બજારમાંથી લાવો તમે ત્યારે ઉપરના જે પાન છે એ પાનને ટોટલ કાઢી નાખવાના અને અંદરના પાન જ રહેવા દેવાના. એટલે ખેડૂતે પેસ્ટિસાઇડ છાંટી હશે તો એ પેસ્ટિસાઇડ છાંટી હશે તો એની ઉપર જે પેસ્ટિસાઇડ પડી હશે એની સાઇડ ઇફેક્ટમાંથી તમે બચી શકશો. બાકી ઘણા કંજૂસના કાકડી માણસો હોય ત્યાં કે 20-50 રૂપિયાનું કિલો કોબીજ લાયા છીએ અને આ 2 પાંદડા કાઢીને ફેંકી દેવાય, આવી કંજૂસાઈ ના કરશો. હું તો કહું છું કોબીજને ફોલી નાખજો, ઉપરના 2-4 પાંદડા
પાંદડા કાઢી નાખવાના અને એ બે ચાર પાંદડા ફેંકી દેવાના. એ કોઈ ઢોરને ના ખવડાવતા, એ બે ચાર પાંદડા જે કાઢી નાખ્યા એને જમીનમાં દાબી દેજો અથવા ચૂલામાં સળગાવી દેજો, એનો નાશ કરી નાખજો મિત્રો. હવે બીજી વાત, કોબીજની અંદર થ્રેડ વર્મ હોય છે. થ્રેડ વર્મ જે આપણા આંતરડામાં જેને કૃમિ કરમિયા કહેવાય, એ થ્રેડ વર્મ માથાના વાળ જેવા તમને નરી આંખે પણ દેખાય નહીં આવા થ્રેડ વર્મ હોય છે. હવે એ થ્રેડ વર્મ શું કરે છે, જો એ થ્રેડ વર્મ તમારા પેટમાં જતા રહે આખાને આખા. બીજું કે થ્રેડ વર્મનો એક નિયમ છે કે થ્રેડ વર્મના તમને 10 ટુકડા કરો તો એ કોઈ દિવસ મરે નહીં. થ્રેડ વર્મ એવા છે, એના 10 ટુકડા થશે તમને એમ હશે કે અમે તો કોબીજ કાપીને સમારીને ખાઈએ છીએ એટલે થ્રેડ વર્મ મરી જશે, એ તમારી ભૂલ છે મોટી. થ્રેડ વર્મના 10 ટુકડા કરો તો એ દસ ટુકડા જીવતા થઈ જાય અને એક થ્રેડ વર્મમાંથી 10 થ્રેડ વર્મ પેદા થાય. એટલે મિત્રો, એ થ્રેડ વર્મ જો તમારા આંતરડામાં જશે અને આંતરડામાં જઈ અને આંતરડામાં ઘર કરશે કોઈ જગ્યાએ, તો ત્યાં તમને ચાદુ પડી શકે, સોજો આવી શકે, અલ્સરેટિવ કોલાઇટિસ નામનો ભયંકર રોગ થઈ શકે અને તમને પછી ઝાડા ઉલટી થઈ જાય એટલે તમે દવાખાનાના ચક્કર કાપતા થઈ જાઓ મિત્રો. એટલે ખાસ યાદ રાખો, હું એનો રસ્તો એનો ઉપાય બતાવું છું. એ થ્રેડવર્મ જો બ્લડમાં જાય અને બ્લડમાં એનું બ્લડ સર્ક્યુલેશનમાં બ્લડમાં દાખલ થઈ જાય અને બ્લડમાં ફરતા ફરતા મગજમાં જતા રહે, તો મગજની અંદર જો એ પોતાનું ઘર કરે તો મેનેન્જાઇટિસ નામનો એક ભયંકર મગજનો રોગ છે, જેને કહેવાય મગજનો સોજો. એ મગજનો સોજો જો આવે તો એ જીવલેણ સાબિત થાય, કારણ કે એમાંથી બ્રેઇન સ્ટ્રોક થાય અને નસ તૂટી જાય તો અથવા તો બ્લડનું સર્ક્યુલેશન અટકાઈ દે તો તમને એટેક આવે અથવા તો લકવો થઈ શકે. આટલી ભયંકર થ્રેડ વર્મની અસર છે મિત્રો. આ થ્રેડ વર્મ એ નાની સૂની વાત તમે ના સમજતા. એને થ્રેડ વર્મને ગુજરાતીમાં કહેવાય દોરા માથાના વાળ જેવો કીડો, અને એ કીડો એના ગમેલા ટુકડા કરો છતાંય મરતો નથી. મિત્રો, કોબીજમાં થ્રેડ વર્મ હોય છે તો કોબીજનો ઉપયોગ કરો. તો પહેલા નંબર એક કહ્યું, ઉપરના પાન કાઢી નાખો એટલે પેસ્ટિસાઇડની સ્લો પોઈઝનમાંથી બચી શકશો. હવે થ્રેડ વર્મ માટે શું કરવાનું છે એ ખાસ યાદ રાખો કે આખો દડો ફટકડીવાળું જે મેં પ્રોસેસ કરી રીંગણમાં એ જ પ્રોસેસ કરવાની છે. ફટકડીવાળું પાણી બનાવો રીંગણની જેમ અને એમાં 10 મિનિટ સુધી એ દડો તમે એમાં મૂકી રાખો અને પછી 10 મિનિટ પછી એ દડો કાઢી લો મિત્રો. ત્યાર પછી એ દડાને સમારી લો. સમાર્યા પછી સાદા ગરમ પાણીમાં 10 મિનિટ સુધી એ સમારેલું કોબીજ તમે રહેવા દો કે જેથી થ્રેડવર્મ જે હોય એની અંદર તો એ થ્રેડવર્મ મરી જશે. અને પછી તમે એને બહાર કાઢી અને ઠંડા પાણીથી સાફ કરી લો, પછી એમાં થ્રેડવર્મની કોઈ શક્યતા રહેતી નથી. કારણ કે ફટકડીની પ્રોસેસ થઈ, સાદા ગરમ પાણીની પ્રોસેસ થઈ, તો થ્રેડવર્મમાંથી તમે બચી શકશો. નંબર 3 છે ફ્લાવર. ફ્લાવરમાં થ્રેડવર્મ નથી હોતો, ફ્લાવરમાં પેસ્ટિસાઇડ હોય છે અને એમાં ઈયળો હોય છે. એટલે સેમ પ્રોસેસ મેં જે રીંગણની પ્રોસેસ બતાવી એ જ રીંગણની પ્રોસેસ તમારે ફ્લાવર માટે કરવાની છે. તો મિત્રો, આટલું કરશો તો આ 3 શાકભાજી તમે ખાશો તો થ્રેડવર્મની સાઇડ ઇફેક્ટ અને પેસ્ટિસાઇડની સાઇડ ઇફેક્ટ, જે સ્લો પોઈઝન જેને આપણે કહીએ છીએ, એની સાઇડ ઇફેક્ટમાંથી તમે 100% બચી શકશો એની મારી ગેરંટી છે મિત્રો. આવતા વિડીયોમાં કોઈ નવી ટિપ્સ લઈને તમારી સામે હાજર થઈશ. ત્યાં સુધી મનહર પટેલના જય ભારત જય હિન્દ.